નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. નંબર 17 પરિવાર તરફથી આપ સૌને નમસ્કાર. આજથી આપણે પ્રથમ સત્રનું યુનિટ 1 વેર વેર યુ શરૂ કરીશું. આશા રાખું છું કે જ્ઞાન સેતુ દરેકની પૂરી થઈ ગઈ હશે અને શાળામાં જમા કરાવશો. તો ચાલો આજે યુનિટ 1 એક્ટિવિટી 1 એમાં એક ગીત આપેલું છે. તો સૌથી પહેલાં એ રાઇમ્સ ગાશું અને તમને બધાને એ રાઇમ્સ પાકી નોટમાં, અંગ્રેજીની પાકી નોટમાં સુંદર અક્ષરે લખવાની થશે. તો ચાલો આપણે આ રાઇમ્સ ગાઈએ. ધેર વેર 5 ઇન ધ બેડ, ધેર વેર 5 ઇન ધ બેડ, એન્ડ લિટલ વન સેડ, લિટલ વન સેડ, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર, શો ધે ઓલ, રોલ ઓવર, શો ધે ઓલ, રોલ ઓવર, એન્ડ વન ફેલ ડાઉન, એન્ડ વન ફેલ ડાઉન, ધેર વેર 4 ઇન ધ બેડ, 4 ઇન ધ બેડ, એન્ડ લિટલ વન સેડ, લિટલ વન સેડ, રોલ ઓવર, રોલ ઓવર, શો ધે ઓલ, રોલ ઓવર, શો ધે ઓલ, રોલ ઓવર, એન્ડ વન ફેલ ડાઉન, એન્ડ વન ફેલ ડાઉન, ધેર વેર 3 ઇન ધ બેડ, ધેર વેર 3 ઇન ધ બેડ, એન્ડ લિટલ વન સેડ, લિટલ વન સેડ, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર, શો ધે ઓલ, રોલ ઓવર, શો ધે ઓલ, રોલ ઓવર, એન્ડ વન ફેલ ડાઉન, વન ફેલ ડાઉન, ધેર વેર 2 ઇન ધ બેડ, ધેર વેર 2 ઇન ધ બેડ, એન્ડ લિટલ વન સેડ, એન્ડ લિટલ વન સેડ, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર, શો ધે ઓલ, રોલ ઓવર, શો ધે ઓલ, રોલ ઓવર, એન્ડ વન ફેલ ડાઉન, વન ફેલ ડાઉન, ધેર વોઝ 1 ઇન ધ બેડ, ધેર વોઝ 1 ઇન ધ બેડ, એન્ડ લિટલ વન સેડ, એન્ડ લિટલ વન સેડ, ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ. તો બાળકો, આ કવિતામાં એમ કહેવા માંગે છે કે તમારા જેવા નાના નાના 5 બાળકો એક પથારી ઉપર, એક શેટી ઉપર સૂતા હતા અને બધા ગબડતા હતા અને રોલ ઓવર, રોલ ઓવર એટલે કે આળોટો, તમે પથારીમાં આળોટો, બધા વારા ફરતી આળોટે છે. હવે જેવા આળોટે છે એટલે તરત જ જે ખૂણામાં હતો છેલ્લો ધાર ઉપર એ પડી જાય છે. હવે 5 જણા આળોટતા હતા, એમાંથી એક પડી ગયો એટલે હવે બાકી રહ્યા 4. હવે 4 જણાને મસ્તી સૂજી એટલે ચારેય જણા ફરી પાછા રોલ ઓવર, રોલ ઓવર એટલે આળોટો, પથારી ઉપર આળોટો એટલે બધા ફરી પાછા આળોટવા લાગ્યા. હવે જેવા એ 4 જણા ધક્કમ ધુક્કી કરી ને આળોટવા લાગ્યા એટલે વળી પાછો જે ધાર ઉપર સૂતો હતો એ એક ટેણીઓ પટમાં પડી ગયો અને ફેલ ડાઉન એટલે પટમાં પડી જવું. હવે એ પટમાં પડી ગયો એટલે બેડ ઉપર રહ્યા 3 જણા. 3 જણા તો આરામથી બેડ ઉપર સૂઈ શકે પણ કરવી હતી એ લોકોને ધીંગા મસ્તી એટલે ફરી પાછા એ 3 જણાએ રોલ ઓવર, રોલ ઓવર એટલે આળોટવા માંડ્યા, આળોટવા માંડ્યા. જેવા આળોટવા માંડ્યા અને ધક્કા મુક્કી કરવા માંડ્યા એટલે વળી પાછો ધાર ઉપર જે એક છોકરો હતો એ એક છોકરો પડી ગયો. હવે પહેલાં 5 સૂતા હતા એમાંથી એક પડ્યો એટલે બાકી રહ્યા 4. 4 સૂતા હતા એમાંથી એક પડ્યો, બાકી રહ્યા 3. હવે 3 સૂતા હતા એમાંથી પણ એક પડી ગયો એટલે બાકી કેટલા રહ્યા? 2. હવે 2 બાકી રહ્યા તો 2 જણા તો આટલી શેટીમાં આરામથી સૂઈ શકતા હતા પણ આ લોકોને તો કરવી હતી મસ્તી એટલે 2 જણાએ પણ ધક્કા મૂકી કરી અને રોલ ઓવર આળોટવા માંડ્યા. હવે એ લોકો જેવા આળોટવા માંડ્યા એટલે 2 માંથી
એક જબરો છોકરો હતો એણે માર્યો પેલાને ધક્કો, એટલે જેવો ધક્કો માર્યો એટલે એક જણો હતો એ પણ ધડામ દેતાને પટમાં પડ્યો. હવે એ પટમાં પડી ગયો એટલે છેલ્લી લીટીમાં કહે છે ધેર વોઝ વન ઇન ધ બેડ. હવે પથારી ઉપર માત્ર એક જ છોકરો રહ્યો હતો અને એ આરામથી બીજા બધા પટમાં સૂતા અને પોતે એને આરામથી એકલો પથારી ઉપર સૂતો ને પાછો શું કહેવા માંડ્યો, ગુડ નાઇટ ગુડ નાઇટ. એના બધા મિત્રોને ચીડવવા માંડ્યો કે જો હવે હું પથારી ઉપર એકલો, તમે બધા પટમાં અને ગુડ નાઇટ. તો કેવી લાગી કવિતા? મજા આવી ને? આખી જ કવિતા તમારી નોટબુકમાં તમે બધા જ સુંદર અક્ષરે લખજો અને એક ફકરો પૂરો થાય પછી એક બે લીટી મૂકી દેજો. બરોબર, લખી નાખજો બધા. કાલે ફરી પાછું એના પછીની એક્સરસાઇઝ ચલાવીશ. આજનું આ લેશન પૂર્ણ કરજો.